મારું નામ રાકેશ કાલિદાસ પરમાર છે. અમારા વાઈફ છે શશિકલાબેન રાકેશભાઈ પરમાર છે. એમને એક સાધારણ પગ લપસી ગયો હતો, એમાંથી એને થોડો કમરમાં દુખાવો થતો હતો. અમે એક બે હોસ્પિટલની અંદર ગયા તો એમને દવા લખી આપી. પછી અમે એક ઓળખીતા અમારા સંજયભાઈ પટેલ છે, એમના રેફરન્સથી હિતેશભાઈ પટેલ લીવલ હોસ્પિટલમાં અમે ગયા. ત્યાં આગળ અમે અમારો MRI બતાવ્યો તો MRI જોઈને સાહેબે એવું કીધું કે ઓપરેશન કરાવવાનું જરૂર છે, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવો. પછી અતિશયનો દુખવા માંડ્યો, રોજ રાતે થાય 2-3 વાગે એને એક પડખું બીજા પડખું ફરી ના શકે, તો પગે એનો બહુ જ પગ દુખો, પગ ઊંચો ના, પગ આખો બેરો થઈ જતો હતો. પગથી એને માલિશ કરવી પડે અને તો બીજા પડખે ફરાય. રોજ સવારે 6-6:30 થાય એટલે ઉઠી ના શકે, ફરીથી માલિશ કરવી પડે પછી પગ મૂકી શકે. તો ભાઈ રોજ એવું થતું હતું. સાહેબને મેં કીધું તો ભાઈ ફરીથી મેં MRI કરાવડાયો. MRI અમે કીધું કે હવે ઓપરેશન કરવાનું પડે એવું છે. એટલે અમે 28 ડિસેમ્બરે એડમિટ થયા સવારે અને 28 ડિસેમ્બરે એમનું ઓપરેશન કરાવ્યું છે. ડર તો ખૂબ જ લાગ્યો હતો. અમે ઓપરેશન સાહેબે કીધું એના પછી અમે 4-5 અમે ડૉક્ટરનો અભિપ્રાય પણ લીધો. દરેક ડૉક્ટર એમને એમ જ કીધું હતું કે ઓપરેશન છે, પણ નાની ઉંમર હતી અને કમરનું હતું એટલે અમને બહુ જ બીક લાગતી હતી. એટલે અમે ઘણો વિચાર કરીને 6-1 મહિના ખેંચ્યું, પણ નહોતું ખેંચાતું એટલે અમે છેલ્લે ઓપરેશન કરાવ્યું. અમે હોસ્પિટલ ગયા ત્યારે અમે રિસેપ્શન ઉપર મળ્યા તો અમને રિસેપ્શનથી એટલો સરસ અભિભાવ મળ્યો અમને કે અમને લાગ્યું જ નહીં કે અમે હોસ્પિટલમાં આવ્યા છે. પછી અમે થોડીક વાર બેઠા, પછી અમે સાહેબને મળ્યા. સાહેબની વાતચીતથી અમને એકદમ અમે અભિપ્રાય થઈ ગયા કે સારું, અમને સાહેબ એકદમ સરસ લાગ્યા, એકદમ ઘર જેવું. અમને લાગ્યું જ નહીં કે અમે કોઈ સાહેબ જોડે વાત કરીએ છીએ, અમે અમારા ઘરના સદસ્ય જોડે જ વાત કરીએ. સાહેબનો સ્વભાવ એટલો સરસ હતો કે ના પૂછો વાત. અમે તરત જ એમ મન કરી લીધું કે ઓપરેશન કરાવવું છે. અને તાનો સ્ટાફ એટલો સરસ સ્ટાફ છે કે કદાચ મેં આવો સ્ટાફ કોઈ બીજી હોસ્પિટલમાં જોયેલો નથી. બહુ સરસ સ્ટાફ છે. મારું નામ શશિકલા રાકેશ પરમાર છે. મારી ઉંમર 38 વર્ષ. મારે રહેવાનું નવાવાડ જ. દુખાવો તો મને એવો હતો ને કે શરૂઆતમાં પહેલાં ધીમો ધીમો હતો, પછી જેમ દિવસો ગયા ને એમ દુખાવો મારો વધતો ગયો. એટલો બધો વધતો ગયો ને તો હું સૂઈ જઉં તો હું પડખું જ ના ફરી શકું, હું ઊંઘી બી ના શકું, હું બેસી પણ ના શકું. મેં જે દિવસો કાઢ્યા છે ને ટેન્શનમાં ટેન્શનમાં, કે મને એવી એમ ઈચ્છા થાય કે હવે મારું શું થશે. મારા 2 નાના બાળકો છે, કદાચ જો હું પથારીવશ થઈ જઈશ તો, પેરાલિસિસ થઈ જશે તો મને. પછી અમે દવાખાને બતાવ્યું, 4-5 હોસ્પિટલોનો અમે અભિપ્રાય લીધો. પછી અમને જાણવા મળ્યું કે આ હોસ્પિટલમાં તમે જાઓ. ત્યાં ગયા, મેં મારા બધા રિપોર્ટો બતાવ્યા, સાહેબે જોયું. સાહેબે કીધું કોઈ ચિંતા જેવું નથી, તમે પહેલાં જેવા સરસ થઈ જશો. સાહેબે કીધું તમારું ઓપરેશનની જરૂર છે, પણ હાલ તમે નોર્મલ લાઈફ જીવી શકો છો, ખેંચાય ત્યાં સુધી તમે ખેંચો. સાહેબે મને 2 મહિના દવા આપી, દવાથી થોડું સારું રહ્યું, પણ પછી ધીમે ધીમે કામ કરીએ. લેડીઝને કેટલું કામ હોય ઘરમાં, છોકરાઓની જવાબદારી હોય, એમ કરતાં કરતાં મારે વધવા લાગ્યું. પછી મેં સાહેબને સામે જોયું કે સાહેબ મને બહુ તકલીફ છે. સાહેબે કીધું બેન હવે તમે ઓપરેશન કરાવી લો કે. તો પછી અમે MRI કરાયો, સાહેબ જોડે ગયા. સાહેબ જોડે ગયા તો સાહેબે કીધું કે બેન શું લે ચિંતા કરો છો, તમે પહેલાં જેવા થઈ જશો. મને એટલો બધો ઓપરેશનનો ડર હતો ને સર, કે મેં મારી લાઈફમાં હજુ એક ઇન્જેક્શન નથી લીધું. અને ઓપરેશન થિયેટરની તો વાત બહુ જ દૂર હતી સર. ત્યાં ગઈ, સ્ટાફને મળી. સ્ટાફ તો એટલો સારો છે ને કે આપણને ફેમિલી મેમ્બર જેવા લાગે. ત્યાં ગયા પછી ઓપરેશન થિયેટરમાં લઈ ગયા તો સર ત્યાં જ હતા. મને લાગ્યું જ નહીં કે મારું ઓપરેશન થયું છે. અને એટલી સરસ રીતે સાહેબે મને ટ્રીટ કરી છે કે કદાચ આવો સ્ટાફ, આટલા સાહેબ સરસ કોઈ જગ્યાએ જોવા નહીં મળે, એ મારો રિયલ અનુભવ છે. સર ઓપરેશન તો મારે કરાવવું હતું જ નહીં, પણ હવે ઉંમર આટલી નાની હતી, 2 બાળકોની જવાબદારી હતી, મિસ્ટરનો પ્રાઇવેટ જોબ હતી, હવે ક્યાં સુધી દવા પર જીવવાનું. પહેલાં જેવી લાઈફ તો જીવવી પડશે ને. પછી વિચાર્યું, ડિસ્કસ કર્યું. બહુ ડર લાગતો હતો કે કદાચ મને પેરાલિસિસ થઈ જશે. તો ઓપરેશન પછી પણ મેં એવા બધા કેસો જોયા છે કે એના પેરાલિસિસ થતા હોય છે, પણ તોય સત્તાએ સાહેબ ઉપર વિશ્વાસ કરીને મેં ઓપરેશનનો તક લીધી કે ના ભાઈ મારે કરાવવું છે. હવે સાહેબ જે થશે એ ખરું. સાહેબ ઉપર મારો વિશ્વાસ હતો કે ના આ સાહેબ જોડે મારે સારું થઈ જશે. જ્યારે ઓપરેશન કરાવ્યું ત્યારે મને આમ ખ્યાલ હતો જ નહીં કે મારું ઓપરેશન કરાવ્યું છે. જ્યારે ઓપરેશન થઈ ગયું પછી મને બીજા દિવસે સરે રજા આપી દીધી. મેં કીધું સર મારે સીડીઓ ચડવાનું છે. તો સાહેબ કે કશો જ વાંધો નહીં, તમે સીડી ચડીને જઈ શકો છો. તો હું મારા ઘરે સીડી ચડીને આવી છું.
પછી 15 દિવસની સાહેબે મને કીધું કે તમે આરામ કરો, દવા ગોળી હતી એટલે ખ્યાલ જ નહોતો કે મને કંઈક દુખાવો થાય છે. એમ કરતાં ધીમે ધીમે દુખાવો, અત્યારે મારા 1 મહિનો અને 12 દિવસ થાય છે, અત્યારે મને સારું લાગે છે. અત્યારે મને એમ થાય કે લાય હું થોડું કામ કરું, કરાવાય ઓપરેશન, ડરાય બિલકુલ નહીં. આજે મને ઓપરેશન કરાય 1 મહિનો થયો, પણ ખરેખર બહુ જ સારું લાગે છે. એટલું બધું અંદરથી કોન્ફિડન્સ મારો પાછો આવ્યો છે અને એમ થાય છે કે હા, હવે હું પણ બધાની માફક બહાર ફરી શકીશ. મારું તો એવું કહેવું છે કે હું તો ભાગી જ પડ્યો હતો એનું કમરના દુખાવાથી, પણ ઓપરેશન કર્યા પછી અત્યારે મને એવું લાગે છે કે ભગવાન કરતાં બી હિતેશભાઈ એને નવું જીવન આપ્યું છે અને બહુ સારું છે, અને હું એનો તફાવત સારો જોઉં છું. મને 1 મહિનાની અંદર તો મને સારું એકદમ સારું એને લાગે છે અત્યારે, કે એકદમ સારું છે અત્યારે. જે 6-7 મહિના અમે જે હેરાન થયા છે, હું કહું છું કે આવા બીજા કોઈ હેરાન ના થાય, લીવેલ હોસ્પિટલનો સંપર્ક કરે, ગભરાવાની કોઈ જરૂર નથી, કમરના ઓપરેશનમાં કોઈ પેરાલિસ થતું નથી. અને હું તો કહું છું કે હિતેશભાઈ પટેલનો સંપર્ક કરીને ઓપરેશન વિના સંકોચે કરાવી દેવું જોઈએ. અને મારી વાઇફને અત્યારે એકદમ સારું છે, બરાબર 90% એકદમ સારું છે, કમ્પ્લીટ છે, કોઈ જાતની તકલીફ છે નહીં. મારા જેવી જેને બી તકલીફ હોય કમરની, તો બિલકુલ વિચાર્યા વગર લીવ વેલ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. જો જેને પણ મારા જેવી તકલીફ હોય એને કોઈ પણ બીજા ડૉક્ટરની સલાહ લીધા વગર પહેલાં લીવ વેલ હોસ્પિટલ હિતેશભાઈનો સંપર્ક કરવો જોઈએ, કે એને જલ્દીથી જલ્દી ડરમાંથી મુક્તિ મળે. હું જરૂર કહેવા માગીશ કે ડૉક્ટર સાહેબને, હિતેશભાઈ પટેલને મારા વતી ખૂબ ખૂબ આભાર મારા તરફથી. અને સ્ટાફ તો એટલો બધો સારો છે ને કે એમના વિશે કશું કહી જ ના શકાય, જે અમને ખરેખર અંદરથી ધન્યવાદ અનુભવું છું. ડૉક્ટર હિતેશભાઈનો ખૂબ ખૂબ આભાર, હું એમનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મારી વાઇફને એક નવું જીવન એમને આપ્યું છે. એમનો લીવેલ હોસ્પિટલનો સ્ટાફ એટલો સરસ છે કે મારે કંઈ કહેવાની જરૂર જ નથી. સ્ટાફની અંદર એટલા અમે અડીબડી ગયા હતા, સ્ટાફવાળા અમારે જો અડીબડી ગયા હતા, અને સ્ટાફ અમારો બહુ જ સરસ છે, બહુ સાચો છે, ઘર જેવું હતું. એટલે હિતેશભાઈનું ખૂબ ખૂબ અભિનંદન, હું હિતેશભાઈને દિલથી અને મનથી પ્રણામ કરું છું કે તમે મારી વાઇફને એક નવું જીવન આપ્યું છે. નાવ આઈ એમ લીવ વેલ.